હોય ને દાંડ એ આવડો લઈને લે મૂળ તો પથ્થર લેવાનું કીધું ને કે આપણને લઈએ એવા કે પથ્થર લેવા ગયા તો હા હું ગયો તો ને પથ્થર લઈએ કે આવડો ખોબા જેવડો અને જેના દિલમાં સેવા કરવાની ભાવના હોય એ ન ઉપડે એવો હોય તોય મોટો પથ્થર લઈ રુસ્તમબાગ મંદિર બનતું એક બાપા આપણે હતા હજી છે બોલો એ સૌથી મોટા મોટા પથ્થર ઉપાડતા હું જોતો એ ઢગલો પડ્યો હોય એમાં મોટો પથ્થર જ ઉપાડે નિત્યાનંદ સ્વામીએ મોટો પથ્થર ઉપાડ્યો હવે એમાં પીઠવા જાળના લુવાર દેવસી ભગત હા પીઠવાજાળના લુવાર દેવસી ભગત એને એમ સંકલ્પ થયો કે નિત્યાનંદ સ્વામીએ આવડો મોટો ઝભરો પથ્થર ઉપાડ્યો છે પણ સ્વામી મંદિર સુધી ઉપાડી નહીં શકે ઘેલે કાંઠેથી ગઢડા મંદિર સુધી ઉપાડી નહીં શકે એટલે એના ગામના એક મેપા પટેલ હતા એટલે દેવસી લુહારે મેપા પટેલને કીધું કે પટેલ તમે છે ને નાનો પથ્થર લેજો તમે થોડોક નાનો પથ્થર લેજો અને સ્વામીની હારે હાલજો નિત્યાનંદ સ્વામીની હારે કદાચ સ્વામી ન ઉપાડી શકે તો પથ્થર બદલી નાખવા થાય નાનો નિત્યાનંદ સ્વામીને દઈ દેજો અને મોટો છે તો તમે લે આમ 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 આગવી બુદ્ધિને તમને ખ્યાલ આવે ને કેવી આગવી બુદ્ધિ એણે વાપરી હવે મેપા પટેલે નાનો પથ્થર લીધો નિત્યાનંદ સ્વામી મોટો લીધો જ્યાં ગામનો દરવાજો આવ્યો ગેલા કાંઠેથી દૂરથી પથ્થર લઈને આવતા હતા દરવાજે ત્યાં સ્વામીને પરસેવો વળી ગયો નિત્યાનંદ સ્વામીને એટલે પછી ઉપાડી શકે એમ હતું નહીં એટલે મેપા પટેલ જે હતા એણે નાનો પથ્થર હતો એ સ્વામીને આપ્યો નિત્યાનંદ સ્વામીને અને મોટો પથ્થર હતો એ પોતે લઈ લીધો અને મોટો પથ્થર લઈને આવ્યા ઈ જોઈ અને નિત્યાનંદ સ્વામી બહુ રાજી થયા મેપા પટેલ ઉપર અને દેવસિંહ લુહાર ઉપર અને સ્વામિનારાયણ ભગવાન પણ બહુ રાજી થયા બે રાજી થયા ઘટના બહુ નાની છે જનમંગલ સ્વામી કેવી હા પણ એ આગવી દ્રષ્ટિ એને નિત્યાનંદ સ્વામીનામાં ભાવ હોય એને ખબર પડે આ જે ખબર પડે ટાઈમે સેવા કરવાની કે કાર્યની એ માણા ઉપર બધા રાજી થાય અને જેને આ ખબર ન પડે એની ઉપર કોઈ રાજી થતું નથી એટલે મારે તમારે બધાએ જો ઘરમાં શરૂઆત ઘરેથી કરવી બધાએ રાજી થાય એવી સેવા કરવી આ કોરોના કાળમાંય કોઈ માંદા હોય તો ઘરના માણસોએ એની દેખભાળ રાખવી સંભાળ રાખવી એને જમવાનું પૂછવું હોમ ક્વોરન્ટાઇન હોય તો એને પછી વ્યવસ્થિત ખાવાનું દેવું ખાવાનું પહોંચાડવું થોડી ફોનમાં વાતોચીતો કર્યા કરવી આમ પછી બહુ ખોટું બીવાની જરૂર ન હોય એનાથી એ માણાને થોડોક ભાવ પ્રેમ માટે વ્યવસ્થિત જરા થાળી બાળી પહોંચાડી જમાડવા આ તે બધું ધ્યાન રાખવું અને ઘરના માણસોનું અમથું બધાય જેટલું તમે દિલથી સેવા કરો એટલા બધા રાજી થાય અમથું પછી ખાઈ ખાઈ નકરા શરીરો વધે જાય એના કરતાં સેવા કરીને શરીરને ઘસવું એટલા માટે આપણે કહેવાય છે કે બેઠા બેઠા કટાઈ જવા કરતાં કામ કરીને ઘસાઈ જવું સારું જો આ કોરોના કાળના લોકડાઉનમાં ના નાઇટ કર્ફ્યુમાં શરીર તો વધવાના જ જો આ એક છોકરો તમે આવા જોઈ લો એ હું છે નહીં બેઠું બેઠું કટાઈ જવું એના કરતા કામ કરીને ઘસાઈ જવું તો કોક રાજી થાય સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામડા ફરવા જાતા અને ગમે એવા કષ્ટો પડતા ખાવા મળે ન મળે ઉતારા મળે ન મળે એ જમાનામાં તો ટાઢ તડકો વરસાદ બધું સહન કરે અને ગામડાઓમાં જઈ અને લોકોને સત્સંગ કરાવે વ્યસનો છોડાવે ક્રોધ છોડાવે કુટેવો છોડાવે અને લોકના હિત માટે સંતો ગામડા ફરે પોતે કષ્ટ સહન કરી અને સંતો ગામડા ફરે ભગવાનની ઓળખાણ કરાવે છે જીવાત્માને અને જ્યારે એ સંતો ગામડા ફરીને આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી લઈને હામાં જાય સંતોને તેડવા માટે સંતો ભગવાનને દંડવત કરે એ પહેલાં તો સ્વામિનારાયણ ભગવાન એને દંડવત કરે કે સંતો તમે કેટલો દાખલો કરો છો કેવું જીવના હિત માટે તમે આ કામ કરો છો તમે આવા કષ્ટો સહન કરી કરી અને ભગવાનની ઓળખાણ કરાવો છો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય કાંઈક કરે તો રાજી થાય ને ભાઈ નહીંતર કોણ રાજી થાય અને એમાં એકવાર વસંત પંચમીનો ઉત્સવ હતો ને સંતોના મંડળો ગામડા ફરીને આવ્યા અને સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ બધા સંતોને બાથમાં ગાલીને ભેટ્યા કે તમે આટલો દાખલો કરીને આવ્યા આટલું સમાજનું કામ કરીને આવ્યા સ્વામિનારાયણ ભગવાન બધા સંતોને બાથમાં ગાલીને ભેટ્યા કોઈને છાતીમાં ચરણારવીન દીધા ભગવાનના ચરણારવીન છાતીમાં ક્યાંથી આવે ભાઈ હે છાતીમાં ચરણારવીન દીધા કેટલાકને માથે હાથ મૂક્યા કેટલાકની માથે હાથ મૂક્યા કેટલાકને હાર આપ્યા કોઈને તોરા આપ્યા કોઈને બાજુબંધ આપ્યા કોઈને ખેસ કોઈને રૂમાલ અને કોઈને જમી જમી અને મહારાજ પોતાના હાથે જમવાની પ્રસાદી આપે એક ખાકરની ગાંગડી ભગવાનની પ્રસાદીની મળી જાય ને માણા રાજી થાય પ્રગટ ભગવાન પોતાના થાળમાંથી સંતોને પ્રસાદી આપે અને સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા હે સંતો તમે ભૂખ તરસ માન અપમાન સહન કરીને સત્સંગ કરાવો છો તમારો ગુણ હું ક્યારેય ભૂલતો નથી તમારો ગુણ હું ક્યારેય ભૂલતો નથી અમુક માણાની સેવા એવી હોય એ તમારાથી ભૂલાય જ નહીં લો ભૂલવી હોય તોય ભૂલાય નહીં આટલી બધી સેવા સંતો આ આપણા કાળુભાઈ ચોડવડિયા છે લ્યો એને મોટા વરાછા મંદિર એ રહેતા તો તમે જુઓ તો સ્વામિનારાયણ મોટા મરાછસા મંદિરે રોજ આખું મંદિર સાફ કરવું લેટ્રિન બાથરૂમ સાફ કરવા બધું સાફ કરવું અહીંયા શ્રદ્ધામાં આવે છે તો શ્રદ્ધામાં એટલી સેવા કરે આ કળિયુગમાં સતયુગ જેવા હરિભક્તો તમને આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે એક રૂપિયાનો સ્વાર્થ નહીં માનનો સ્વાર્થ નહીં પ્રસાદની ગાંગડીનો સ્વાર્થ નહીં ભાઈ લો કે એક લાડુડી આપે એવો સ્વાર્થ નહીં આજે બધા આ ભાઈ ભાઈને બધા જે બધા સેવાઓ કરે છે આપણો મંડપ વાળો આવ્યો છે જેમિસ જો એ છોકરો જુવાનીઓ છે એટલી સેવા કરે એની પોતાની જાન જાતી જાનજાતીથી હમણાં મનરભાઈ લ્યો હાલો તોય તે આગલે અને બાપા બેય મંદિરે સેવા સેવામાં આવ્યો ને તો ભાઈ પરણવાનું હોય ભાઈ પંદર દી પહેલાંથી એને કેટલા કોટા હોય બારા ન નીકળતા હોય કે બોલો આ અમારો જેમીસ આપણો મનર રણિયાળાવાળો બી એવો જ છે ભાઈ લ્યો હે આ બધાને તમે જુઓ તો આપને મગનલાલ નહીં લાગતું કે આ કળિયુગમાં સતયુગનું વાતાવરણ હોય દેવાનંદ સ્વામીએ ગાયું કલી સાચો સતયુગ આવ્યો માટે મારે તમને બધાને કહેવું કે આવી સેવા કરે એના ઉપર રાજી થાય